હાલમાં કોરોના વાયરસને પગલે આરોગ્ય વિભાગ સતર્કતાથી કામ કરી રહ્યું છે, સાથે જ આરોગ્ય વિભાગની ટીમ ઘરે ઘરે ફરીને વ્યક્તિમાં જાગૃતિ લાવવા મથામણ કરી રહી છે। કોરોના વાયરસની મહામારીને પગલે નવસારી જિલ્લા આરોગ્ય વિભાગ રાત દિવસ ખડે પગે કામ કરી રહ્યું છે। હાલ તેવા સંજોગોમાં આવા વ્યક્તિઓને શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્ય અંગેની સમસ્યાઓના નિવારણ અર્થે આરોગ્ય વિભાગની ટીમ ઘરે ઘરે પહોંચી જીવના જોખમે કોરોના બાબતે લોકોમાં જાગૃતિ લાવવા મથામણ કરી રહી છે। બીજી તરફ આરોગ્ય વિભાગ પણ લોકોના ઘરે ઘરે ફરી કોરોના સામે લડવા બાબતે જાગૃતિ લાવે છે અને સ્વાસ્થ્ય જાળવવા માટે અપીલ કરી રહ્યા છે। જિલ્લાનું તંત્ર કડકાઈથી કામે લાગ્યું છે, જેને લઈને એક પણ કોરોના પોઝિટિવનો કેસ વધ્યો નથી। જિલ્લામાં ત્રીજી વખત ડોર ટુ ડોર સ્ક્રીનિંગની કામગીરી શરૂ કરાઈ છે। શહેર અને જિલ્લામાં આરોગ્યના 3000થી વધુ કર્મચારીઓની 1000 જેટલી ટીમો કામે લાગી છે। મોટી સંખ્યામાં માછીમારોને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે। આરોગ્ય વિભાગ રાત દિવસ કામે લાગીને કોરોનાના સંક્રમણને રોકવા મેદાને પડ્યા છે। જિલ્લામાં 432 સેમ્પલ લેવામાં આવ્યા છે, જેમાંથી 400 નેગેટિવ આવ્યા છે અને 32 રિપોર્ટ હજુ પેન્ડિંગ છે। હિતેશ વગેરા, ZSTV નવસારી। નવસારી જિલ્લામાં આજ દિન સુધીમાં 432 સેમ્પલ લેવાયા છે અને દરરોજ સેમ્પલ લેવાની કામગીરી ચાલુ છે। એમાં ખાસ કરીને સુરતની અંદર જે કોઈ પોઝિટિવ આવ્યા હોય એના કોન્ટેક્ટ્સ આપણે ત્યાં હોય એ કોન્ટેક્ટ્સના સેમ્પલ, આ ઉપરાંત જે પોલીસ કર્મચારીઓ જે છે કે જેઓ ડ્યુટી બજાવી રહ્યા છે અને એવા સંવેદનશીલ જે પોઈન્ટ્સ છે જ્યાં ડ્યુટી બજાવી રહ્યા છે, તો એવા પોલીસ કર્મીઓના પણ આપણે રેન્ડમ સેમ્પલ, સાથે સાથે કોઈ શાકભાજીવાળા ફેરિયાઓ છે, પછી મેડિકલ સ્ટોરવાળા છે, દૂધની દુકાનવાળા, આરોગ્ય કર્મચારીઓ, હેલ્થ વર્કર કે ડૉક્ટર્સ કે જે લોકો અપડાઉન કરે છે, સિવિલ હોસ્પિટલના પણ સ્ટાફના પણ આપણે 8 જેટલા સેમ્પલ ગઈકાલે લીધેલા છે। આમ જુદા જુદા વિસ્તારમાંથી, દરેક તાલુકામાંથી અને તાલુકામાં પણ જુદા જુદા PHCના વિસ્તારમાંથી આવા રેન્ડમ સેમ્પલ લેવામાં આવે છે કે જેથી કરીને આખા નવસારી જિલ્લાનું રિપ્રેઝેન્ટેટિવ સેમ્પલ થાય અને કોઈ પણ હિડન કેસ હોય અથવા કોઈ પણ વ્યક્તિની અંદર જો આનું ઇન્ફેક્શન લાગ્યું હોય તો આપણે શોધી શકીએ। તે માટે થઈને આ દિન સુધીમાં 432 સેમ્પલ લીધા છે, એ પૈકી 400 સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવેલા છે, 32 સેમ્પલના રિપોર્ટ્સ બાકી છે। ગઈકાલે પણ કદાચ આપણને ખ્યાલ હશે કે ગ્રીડ પર પેટ્રોલ પંપ પર એક વ્યક્તિ કામ કરતો હતો, એના ભાભી સુરતમાં પોઝિટિવ આવ્યા, એના કોન્ટેક્ટમાં હતા, તો એના કોન્ટેક્ટમાં જે કોઈ આવેલા એવા 12 વ્યક્તિઓને પણ હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવેલા છે અને એ પૈકી 5 વ્યક્તિઓના આપણે સેમ્પલ લીધેલા છે, એ લોકોના પણ રિઝલ્ટ આવે એટલે આપણને એની જાણકારી થશે। તે ઉપરાંત